ભુજ ખાતે આજરોજ જિલ્લા પંચાયતના સમિતિ હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચારસંહિતા લાગુ થઈ હોવાથી કોઈ એજન્ડાની ચર્ચા ન કરાય તે મુદ્દે વિપક્ષે ઠાલવ્યો આક્રોશ. કચ્છ જિલ્લા પંચાયતની આજે સમ ખાવા પૂરતી જ સામાન્ય સભા મળી હતી, જેમાં ચૂંટાયેલા સત્તાધીશો ડેલી હાથ દઈ અને પરત ફર્યા હોય તેવો તાલ સર્જાયો હતો. માત્ર 5 મિનિટમાં જ દિવાળી બાદ મળેલી પ્રથમ સામાન્ય સભામાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને સભા આટોપી લેવાઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગયા બાદ આચારસંહિતા લાગુ થઈ જવાને કારણે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા કોઈ પણ પ્રકારની કાર્યવાહી વિના માત્ર નામની જ બોલાવી અને પૂર્ણ જાહેર કરાઈ હતી. અગાઉ સામાન્ય સભામાં નવી સમિતિની રચનાના એજન્ડાઓ સમાવવામાં આવ્યા હતા, પરંતુ આચારસંહિતાના ભાગરૂપે નવી સમિતિની રચના શક્ય ન હોવાથી મુલતવી રખાયું હતું. દિવાળી બાદ પ્રથમવાર મળેલી સામાન્ય સભામાં નવા વર્ષની શુભેચ્છા આપી અને સભા આટોપી લેવાઈ હતી. આ રીતે માત્ર નામની જ સભા બોલાવવાના કારણે વિપક્ષી નેતા વીકે હુંબલે વિરોધ નોંધાવ્યો હતો. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા રાખવામાં આવેલી હતી. અમે બધા સભ્યોને અહીંયા બોલાવવામાં આવ્યા અને અહીંયા કંઈ જાહેર કરવામાં આવ્યું કે આજે આ મિટિંગ મુલતવી રાખવામાં આવે. અમારી રજૂઆત એ હતી કે જો મિટિંગ મુલતવી જ રાખવી હતી તો આ બધા સભ્યોને અહીંયા બોલાવવાની જરૂરિયાત ક્યાં હતી? એક પત્ર લખીને પણ મિટિંગ આપણે જિલ્લા પંચાયતની સામાન્ય સભા સ્થગિત રાખી શકાત, કારણ કે નિયમ મુજબ અહીંયા જિલ્લા પંચાયતના સભ્યો આવે તો એમને TABL એમને ભથ્થા આપવા પડે અને આ બધું ખર્ચ છે એ ખોટું જિલ્લા પંચાયત ઉપર બોજો જાણતા હોવા છતાં આજે જિલ્લા પંચાયતની મિટિંગ રાખી માત્ર દૂધ પીવા માટે જ્યારે અમને બોલાવ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. ઘણા બધા પ્રશ્નો હતા, ઘણી સમસ્યાઓ હતી, અમારે આની માહિતી લેવાની હતી. આજે કોઈ નીતિ વિષયક કદાચ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગઈ હોય તો કોઈ નીતિ વિષયક નિર્ણય ન લઈ શકાય, પરંતુ રૂટિન ચર્ચામાં ક્યાં વાંધો હોય? પ્રમુખે સાંભળવા જોઈએ, 3-4 મહિના પછી મળતા હોય જિલ્લાની શું સમસ્યાઓ છે, જિલ્લાના શું પ્રશ્નો છે. ઘણા બધા અમારી પ્રશ્નોત્તરીમાં પણ અમે પ્રશ્નો મૂકેલા હતા, એની પણ અમને માહિતી આપી શકાત. એમાં કોઈ સરકારને ક્યાંય ચૂંટણી પંચની એમાં આચારસંહિતા નડે નહીં. રૂટિન પ્રક્રિયામાં રૂટિન પ્રક્રિયા છે, ઓફિશિયલી કામ બધું થઈ શકે. આજે મારે એ વાત કરવાની છે, ભાજપના મિત્રો એમાં લોકસભા હોય તો પણ ચર્ચા કરવા નથી માગતા, વિધાનસભા હોય તો એમાં પણ ચર્ચા કરવા નથી માગતા, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એનું એક જ કામ છે, કોઈ પણ ચર્ચા ન કરો, જવાબ ના આપો, બહાર જઈને જૂઠાણા ફેલાવો. તો ખાસ કરીને એક માધ્યમ કે લોકોની પ્રશ્ન, લોકોની જે સમસ્યાઓ છે, અમે આ જિલ્લા પંચાયતના ફ્લોર ઉપર ગ્રામ્ય વિસ્તારના બધા પ્રશ્નો સમસ્યાઓ મૂકવા માંગતા હતા. અમને અત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ મિટિંગ અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે, ચૂંટણી આચારસંહિતા આવી ગઈ છે, આચારસંહિતા તો વહેલા જાહેર થઈ ગઈ છે, એક પત્ર લખીને કે ટેલિફોનિક જાણ કરીને પણ સ્થગિત રાખી શકાય, એટલે આજે કારણ વગરનો જિલ્લા પંચાયત ઉપર બોજો પડે એવું કાર્ય કરી રહ્યું છે. અને ખાસ કરીને જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ એવા છે કે અત્યારે બીમારીના કચ્છ જિલ્લામાં ઘણા બધા ડેન્ગ્યુના કેસો છે, ઘણા બધા મોત મૃત્યુ પણ થયેલા છે. આની પણ અમારે લેવી હતી કે ભાઈ આપણે જિલ્લા પંચાયતનું તંત્ર શું કરી રહ્યું છે? આ કેસો વધી રહ્યા છે, બીમારીનું પ્રમાણ વધે છે, જગ્યાઓ ખાલી છે, આ તમામ મુદ્દાઓ અમારે આવરી લેવાના આજની સામાન્ય સભામાં હતા. ઘણા બિનખેતીના લગતા પણ પ્રશ્નો હતા, ઘણા પણ બીજા બધા પ્રશ્નો હતા, પરંતુ આજે અમને નથી લેખિતમાં માહિતી આપી કે નથી મૌખિક માહિતી આપી, એટલે ખરેખર અમારે આ જે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને અમે આ બાબતે ધ્યાન દોર્યું કે તમારે ખાલી માની લો રેગ્યુલર ચર્ચાઓ છે કે રૂટિન પ્રશ્નો છે, એમાં જવાબ આપવામાં ક્યાં વાંધો હોય? તો મિટિંગ પણ થઈ ગઈ તરત માની લો એજન્ડાનો કોઈ એવા અર્થ કે સમિતિઓની રચના કે આવા મુદ્દાઓ હોય એ સ્થગિત એટલા પૂરતા રાખી શકાય, બાકી કોઈ પણ જોગવાઈ નથી કે એક વખત એજન્ડા નીકળી ગયા પછી કોઈ પણ મિટિંગ મુલતવી રાખી શકાય નહીં. આ અમે આગલી મિટિંગમાં પણ વાંધો લેશું, આજે અમને સાંભળવાની બહુ તક આપી નથી. જિલ્લા પંચાયતના પદાધિકારીઓ મિટિંગ પોતાની રીતે પૂર્ણ કરી અને ઉઠીને ચાલ્યા ગયા છે, આ લોકશાહી માટે બરાબર નથી એવું અમારું માનવું. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા જે નિયમ મુજબ બોલાવવાની હોય છે 3 મહિના પ્રમાણે, એટલે અમારા 3 મહિના 8 મહિને પૂરા થતા 8 તારીખે પૂરા થતા હતા, એટલે સામાન્ય સભા બોલાવેલી હતી. એજન્ડા ચૂંટણી પહેલાં ચૂંટણીનું જાહેરનામું જ્યારે બહાર પડ્યું એનાથી પહેલાં એજન્ડા મોકલી દેવામાં આવેલો હતો, અને સામાન્ય સભા આજે થઈ છે ત્યારે આચારસંહિતા લાગુ હોવાથી કોઈ એજન્ડાની ચર્ચા વિચારણા કરેલી નથી અને સામાન્ય સભા શુભેચ્છા આપી અને પૂરી કરવામાં આવી છે. વિપક્ષમાં નારાજગી હતી કે અગાઉથી જાણ કરવામાં નથી આવી અને અમુક જે પ્રશ્નો હતા એમને આપવાના હતા એ પણ લેવામાં નથી આવ્યા. એમને જે પ્રશ્નો પૂછેલા એ પ્રશ્નોના જવાબ અમે એમને લેખિત મોકલાવી દીધેલા છે,
અને જે એ કહે છે કે અમને પહેલેથી જાણ કરવામાં નહોતી આવેલી, ત્યારે પહેલા અમને પણ જાણ નથી કે આચારસંહિતા ક્યારે લાગુ પડે છે, એટલે એજન્ડા મોકલી દેવામાં આવેલો હતો. પછી તો નિયમ પ્રમાણે જે સામાન્ય સભા લેવાની થતી હોય છે એ તો લેવી જ પડે છે. એમાં એવું હોય છે કે આચારસંહિતા લાગુ પડી જાય છે ત્યારે પછી કોઈ પ્રશ્નોની ચર્ચા થતી નથી, પણ એમને પ્રશ્નો પૂછેલા છે એટલે અમે એમને લેખિત જવાબ આપી દીધેલા છે.